આજનો ટોપિક છે આરોગ્યના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મેળવવા અને એનએમ તરીકે તમારે શું શું કરવું જોઈએ. આરોગ્ય કાર્યક્રમની સ્વીકૃતિ વધારવા માટે એનએમએ શું શું કરવું જોઈએ. કાર્યક્રમ આરોગ્યને લગતો કોઈ પણ કાર્યક્રમ કરો તો લોકોને સહયોગ મેળવવા માટે તમારે કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. તો આરોગ્યના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મેળવવા એનએમએ નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આરોગ્યલક્ષી સાહિત્યનું વાંચન અને જાણકારી મેળવવી જોઈએ. તો આરોગ્યને જે પણ આપણે આરોગ્યને લગતે આપણે કાર્યક્રમ કરવું હોય તેનું સાહિત્ય વાંચવું જોઈએ અને એના વિશે જાણકારી મેળવવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે હાલની પરિસ્થિતિમાં કોરોના ચાલે છે, તો કોરોનાને લગતી કોઈ પણ કાર્યક્રમ કરવું હોય તો પહેલાં તો કોરોના શું છે એના વિશે તમારી પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. કામ બાબતે ચિંતન અને મનન કરવું જોઈએ. સુપરવાઇઝર તથા અધિકારીશ્રી સાથે કાર્ય પદ્ધતિની ચર્ચા કરવી જોઈએ કે તમે કંઈ પણ કાર્યક્રમ કરવો છે તો તે તમારા સાથે જે પણ જોડાયેલા સુપરવાઇઝર છે, તમારા ઉપરી અધિકારીઓ છે, એની સાથે કાર્યક્રમની ચર્ચા કરવી જોઈએ. કામગીરીને દરેક તબક્કે ચોકસાઈ કરતા રહો, એટલે કે કાંઈ પણ કામ થયું હોય તો એના પહેલાં જોતું રહે કે કયું કામ થયું છે, તબક્કાવાર થાય છે કે નહીં. એ તમે લાભાર્થીને સમજણ આપવામાં કેટલા સફળ થયા છો તેની ચકાસણી કરવી કે આપણે કયું પણ કેના આપણે એક્ઝામ્પલ તરીકે કોરોના વિશે લોકોને સમજાવીએ તો પછી જોવાનું કે લોકોમાં આપણે જે એને હેલ્થ વિશે આપણે એને એજ્યુકેશન આપ્યું છે એને ફોલો કરે છે કે નહીં. એક્ઝામ્પલ તરીકે તમે કોરોના વિશે તમે એક પરિવારને સમજાવો કે કોરોના શું છે, કેવી રીતે ફેલાય છે, એને ફેલાતો અટકાવવા માટે વારંવાર હાથ ધોવા જોઈએ, મોઢે રૂમાલ બાંધવો જોઈએ, છીંકાવે ત્યારે મોઢે રૂમાલ રાખવો જોઈએ, માસ્ક પહેરવું જોઈએ વગેરે. અને પછી જોવાનું કે એ લોકો તમે જે કયો છો એનું પાલન કરે છે કે નહીં એ જોવું જોઈએ, એની ચકાસણી કરવી જોઈએ. સમયાંતરે લાભાર્થીને પ્રતિભાવ મેળવવો, લોકોને સાચા દિલથી પ્રેમ અને સહાનુભૂતિ અને સ્નેહ દર્શાવી તેમનો આદર કરો. લોકાગેવાનના સતત સંપર્કમાં રહો. લોકાગેવાન એટલે શું? તો તેના જે વડા હોય એ ગામના વડા, એના સતત સંપર્કમાં રહેવું જોઈએ. મદદ કરવાની ભાવના ધરાવતા ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહન આપો. આરોગ્ય ઉપરાંત અન્ય વિભાગોનો પણ પરિચય આપો. લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયત્ન કરવો. આપણી કામની લોકપ્રિયતા વધે તેવા તમામ કાર્યો કરવા. જનસહયોગ પ્રાપ્ત થયો હોય તેવી કેસ સ્ટડીનો અભ્યાસ કરવો, એટલે કે કઈ વસ્તુ તમે કરી અને એમાં તમને લોકો ભાગીદાર થયા છે જોવું. આટલી વસ્તુ છે એનો કરવી જોઈએ કે કઈ વસ્તુ તમે લોકોમાં અણગમો ઊભો થાય તેવું વર્તન ન કરવું જોઈએ. ગામના લોકો કોઈ પણ પ્રશ્ન કરે, એને કંઈ પણ પ્રશ્નો હોય તો શાંતિથી એના પ્રશ્નો સાંભળવા જોઈએ અને એના પ્રશ્નોનો હલ કરવો જોઈએ. એની સાથે ગેરવર્તન કરવું ન જોઈએ. તમારી કામગીરીમાં ક્યારેય અનિયમિત ન રહેશો. તમારું જે કામ છે એના ટાઈમે જ થઈ જવું જોઈએ. તમારાથી ન થઈ શકે તેવા કામ માટે લોકોને હા પાડશો નહીં, પણ વિવેકપૂર્વક તમારી મર્યાદા જણાવો. જે કામ તમારાથી ન થઈ શકે એવું હોય તો લોકોને ખોટી હા પાડવી નહીં અને એને વિવેકપૂર્વક કહેવાનું કે હું આ કામ કરી શકીશ નહીં, મારી જવાબદારી નથી. સેવા આપતી વખતે બેદરકારી રાખશો નહીં. ચાલશે પછી જોઈ લઈશ આવા શબ્દો ન વાપરવા. ગમે તે સેવાઓ આપવી તો યોગ્ય રીતે સેવાઓ આપવી, એમાં બેદરકારી રાખવી નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે ઇન્જેક્શન આપતા હોય તો એક સિરિંજ અને એક નીડલ વડે એક જ વ્યક્તિને ઇન્જેક્શન આપવું. દર વખતે નીડલ અને સિરિંજ છે બદલતી રહેવી જોઈએ. ચાલશે પછી જોઈ લઈશ આવા શબ્દોનો વપરાશ કરવો નહીં. ગામની રાજકીય બાબતમાં રસ ન લેવો. ફક્ત લોકોના હિતમાં જ કામગીરી કરવી. જે વ્યક્તિ દ્વારા સહકાર સાંપડેલ છે તેનો આભાર વ્યક્ત કરવાનું ક્યારેય ન ચૂકશો. કોઈ સંસ્થા કે વ્યક્તિ દ્વારા સહકાર ન મળે તો ક્યારેય તેની ટીકા કરવી નહીં. કોઈ સંસ્થા છે વ્યક્તિ છે તમને સહકાર ન મળે તો એની ખોટી ટીકા કરવી નહીં. હવે છે સબ સેન્ટર માટે જરૂરી સાધનો. તો કે સબ સેન્ટરમાં કયા કયા સાધનોની જરૂર પડે છે
એનું ફર્નિચર દવાઓની સામાન્ય યાદીઓ આ મુજબ છે. તો કેક તો એક્ઝામિનેશન ટેબલ, એક ટેબલ હોવું જોઈએ, એક રાઇટિંગ ટેબલ, એક ખુરશી, ત્રણ સ્ટીલ કપબોર્ડ, એટલે કે સ્ટીલના ત્રણ કપબોર્ડ હોવા જોઈએ, સોરી ત્રણ નહીં એક સ્ટીલનો એક કપબોર્ડ હોવો જોઈએ. બેન્ચીસ હોવી જોઈએ પેશન્ટને બેસવા માટે. સ્ટૂલ ટેબલ લાકડાનો ઘોડો એક. દવા રાખવાનો અલગથી કબડ હોવો જોઈએ લોક એન્ડ કીવાળો એક. પડદો હોવો જોઈએ, પલંગ હોવું જોઈએ, નાનું સાઇડ ટેબલ હોવું જોઈએ, આ બધા છે એક એક હોવા જોઈએ. હવે છે મિડવિફરી કિટના સાધનો, એટલે કે ઓબીસીને લગતા સાધનો. તો કે એક તો સ્ફિગ્મોમેનો મીટર, એટલે કે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ, વજન કાંટો નાનો અને મોટો. તો કે નાના બાળકોનું વજન કરવા માટેનો કાંટો અને મોટા માટે વજન કરવા માટેનો કાંટો, એમ બંને એક એક. સ્ટરીલાઇઝર એક, ડ્રેસિંગ ટેબલ એક, ફોર્સેપ્સ બે, બેન્ઝીન એક, બાઉલ નાના મોટા બે, યુરેથ્રલ કેથેટર દરેક સાઇઝના જરૂરિયાત મુજબ એક, રબર પ્લાસ્ટિક સીટ એક, એનિમાકેન એક, થર્મોમીટર એક, હેન્ડ બ્રશ એક, મ્યુકસ સકર એક, આર્ટરી ફોર્સેપ એક, કોલ્ડ કટિંગ સીઝર, કોલ્ડ લેગ ક્લેમ્પ, નેઇલ કટર, ફિટોસ્કોપ વગેરે એક એક હોવા જોઈએ. પેટા કેન્દ્ર પર કીટ સીના સાધનો, એટલે કે પેટા કેન્દ્ર પર વપરાતી કીટ, એમાં શું હોવું જોઈએ? તો કે કિડની ટ્રે, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે એટલે કે ડિલિવરીને લગતી બધી જ ટ્રે, લાઇટ, ડ્રેસિંગ રૂમ, સાહલિસ મેથડ એચબી કીટ એટલે કે આપણે ત્યાં જ રહી અને દર્દીનું એચબી ચેક કરી શકીએ એના માટેની કીટ, સ્કેલ, પ્લાસ્ટિક શીટ, ચિટલ ફોર્સેપ, સ્ટ્રેટ સર્જિકલ સીઝર, યુરોસ્ટિક, સિમ્સ વજન સ્પેક્યુલમ, મેજર જગ, સ્ટીલ બેસિન, હેન્ડ વોશિંગ બ્રશ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, બેટરી, વલેસેલમ, લાન્સેટ નીડલ એટલે કે મેલેરિયાની સ્લાઇડ લેવા માટે, સ્લાઇડ્સ, યુટેરાઇન સાઉન્ડ સાધન, આ બધી વસ્તુઓ એક એક હોવી જોઈએ. હવે છે સાધનો, અને સાધનો એના પછી છે દવાઓની કીટ. તો કે ORS હોવું જોઈએ, IFA નાની અને મોટી, IFA એટલે કે ફોલિક એસિડ અને આયન્સની ગોળીઓ, વિટામિન એની બોટલ અને ક્લોટ્રીમાઝોલ. હવે છે સબસેન્ટર પર દવાઓ, રસીઓ તેમજ અન્ય પુરવઠાઓનું સંચાલન. તો કે રસીઓની વ્યવસ્થા બાબતે ફિમેલ હેલ્થ વર્કરની જવાબદારી કઈ કઈ છે? તો પહેલું, રસીઓ સાચવવા માટે અલગ સ્ટોરરૂમની વ્યવસ્થા હોવી જોઈએ. રસીઓ સાચવવા માટે કોલ્ડ ચેઇનના સાધનો ચાલુ હાલતમાં હોવા જોઈએ. કોલ્ડ ચેઇનના સાધનો કયા? તો કે ILR, ડીપ ફ્રીજ, કોલ્ડ બોક્સ, વેક્સિન કેરિયર અને આઈસ પેક વગેરે. ILR એટલે કે આઈસલેન્ડ રેફ્રિજરેટર. ILR અને ડીપ ફ્રીજ દિવાલથી એક ફૂટ દૂર હોવા જોઈએ. તેની ઉપર પાવર વધઘટ થાય તો નુકસાન ન થાય તે માટે સ્ટેબિલાઇઝર હોવું જોઈએ. સવાર અને સાંજે બંને સમય ટેમ્પરેચર લઈને ચાર્ટમાં નોંધ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં સબસેન્ટર કક્ષાએ રસીઓનો સંગ્રહ ન કરવો, પરંતુ જે તે વપરાશના દિવસે જ રસીઓ મેળવવી જોઈએ. સબસેન્ટર પર જે પણ જરૂરી હોય એટલી જ રસીઓનો જથ્થો છે PHC પાસેથી લેવો જોઈએ. બધી રસીઓ ન મંગાવી જોઈએ. જરૂરી રસીઓના અંદાજ કાઢી રસીઓ યોગ્ય સમયે જ મેળવી લેવી. આપણે મનતા દિવસ કરવાનો હોય તો આગલા દિવસે જ કેટલી રસી કેટલા જથ્થામાં જોશે, કઈ કઈ જોશે એનો અંદાજ મેળવી અને રસી છે એ લઈ લેવી જોઈએ. રસીઓના ગુણવત્તાસભર અને સુરક્ષિત રહે તે માટે સાવચેતીના પગલાઓ લેવા. વેક્સિન કેરિયરમાં હંમેશા 4 આઈસપેક હોવા જોઈએ. નવી પદ્ધતિ મુજબ વેક્સિન કેરિયરમાં મૂકવામાં આવેલા આઈસપેકમાં એકલો બરફ ન હોવો જોઈએ, પણ થોડું પાણી હોવું જોઈએ, જેને કન્ડિશનિંગ આઈસપેક કહેવાય છે. આથી આઈસપેકના સંપર્કમાં આવતી રસીઓ થીજી ન જાય. તો આઈસપેક છે સંપૂર્ણ આઈસ થયેલો હોવા ન જોઈએ, એમાં થોડું પાણીનું પ્રમાણ હોવું જોઈએ, જેથી કરીને વેક્સિન છે થીજી ન જાય, એટલે કે વેક્સિન છે જામી ન જાય. થીજી જવાથી ગુણવત્તા ગુમાવતી રસીઓ જેવી કે T સિરીઝની પેન્ટાવેલેન્ટ, TT, હેપેટાઇટિસ B,
વેક્સિન કેરિયરમાં મૂકતી વખતે પ્લાસ્ટિક બેગમાં રાખવી જોઈએ. જરૂર જણાય ત્યારે જ અને તેટલી જ વાર IL અને વેક્સિન કેરિયર ખોલવા. પુનઃગંઠિત એટલે કે ડિઝોલ્વ કરેલ રસીઓ સૂર્યપ્રકાશની એકદમ સંવેદનશીલ હોય છે. આવી રસીઓ ડિઝોલ્વ કર્યા બાદ 4 કલાકમાં જ વાપરી નાખવી જોઈએ. રસીઓ ડિઝોલ્વ કર્યાનો સમય વાયલ ઉપર ખાસ લખવો જોઈએ. આપણે કોઈ પણ વેક્સિન છે એને ડિઝોલ્વ કરી હોય તો એના વાયલ ઉપર લખી દેવાનું, એનો ટાઈમ છે લખવાનું, લખવો જરૂરી છે, જેથી આપણને ખબર પડે કે આ કેટલા સમયે ડિઝોલ્વ કરેલી છે. જો એ ડિઝોલ્વ કરેલ એના 4 કલાક પછી એ વેક્સિનનો ઉપયોગ કરવો ન જોઈએ. વાપરેલ વાયલ તથા વર્ણ વપરાયેલ વાયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પરત મોકલવા જોઈએ. જે વાયલ આપણે વાપરી લીધા છે એ અને જે નથી વાપરેલા એટલે જે બાકી છે એ બધા વાયલ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ મોકલવા જોઈએ. બાકીના તમામ સામાન્ય નિયમોનું પાલન કરવું જોઈએ અને બરાબર જવાબદારી નિભાવવી જોઈએ. આકસ્મિક સંજોગોમાં વીજળી પુરવઠો ખોરવાય તો કોલ્ડ બોક્સમાં વેક્સિન રાખવું જોઈએ. IL કે ડીપ ફ્રીજમાં ક્યારેય ખાવાનો પદાર્થ મૂકવો જોઈએ નહીં.